નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરશું કે જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે। ચલો ચેપ્ટરના નામ ઉપરથી જ ચલો આપણે જાણીએ છીએ કે ક્યારેક આપણે બજારની અંદર ખરીદી કરવા જતા હોય એટલે કે વસ્તુ આપણે લેવા જતા હોય તો ત્યારે વસ્તુ લેવા જતા હોય જુદી જુદી વસ્તુ દૂધ છે પાણી લેવા જતા પાણીની બોટલ ઘી હોય માખણ હોય જુદા જુદા મરી મસાલા છે એના સિવાય ફ્રૂટ ફળના રસ છે તો એ બધા જ આપણે એ શુદ્ધ છે કે નહીં એ નક્કી કેવી રીતે કરીએ છીએ કે દાખલા તરીકે ક્યારેક તમે જોયું હશે તો આ રીતનું ઘી લ્યો ને તો ઘી ઉપર આ રીતના ઘીના ડબ્બામાં આ રીતના લખેલું હોય કે પ્યોર ઘી આવું જોવા મળે છે અથવા તમે દૂધ લેવા જાઓ છો દૂધની થેલીમાં પ્યોર એ મિલ્ક આવું લખેલું જોવા મળે છે તો ત્યારે તમે લઈ લો છો કે પ્યોર મિલ્ક એટલે શુદ્ધ દૂધ અને પ્યોર ઘી એટલે કે શુદ્ધ ઘી આપણે લઈ જઈએ પણ નક્કી કેવી રીતે આપણે કરી છે તો સામાન્ય માણસની દ્રષ્ટિ એટલે આપણે હોય તો આપણે કઈ વસ્તુ જોઈ છે કે શુદ્ધ ઘી છે તો ભેળસેળ વગર આપણે એમ જોઈ છે કે આની અંદર કોઈ જાતનું ભેળસેળ નથી શુદ્ધ ઘી છે તો દાખલા તરીકે ગાયનું ઘી છે ભેંસનું ઘી છે આમાં બીજી વસ્તુ વેજીટેબલ ઘી ન નાખેલું એટલે કે કોઈ મિક્સ ન હોય કે શુદ્ધ હોય ભેળસેળ વગરનું છે જેને આપણે શુદ્ધ શબ્દ વાપરીએ છીએ એટલે કીધું એક સામાન્ય માણસની દ્રષ્ટિએ એટલે આપણે શુદ્ધ શબ્દનો અર્થ શું કાઢી છે કે આને શુદ્ધ છે એટલે કે આ વસ્તુ વસ્તુ એટલે દ્રવ્ય કોઈ વસ્તુ આ ઘી છે કે દૂધ છે તેને આપણે શુદ્ધ ક્યારે કહી શકીએ કે ભેળસેળ વગરનો હોય તો આપણે શું કહી છીએ શુદ્ધ છે એમ કહી શકીએ પછી આપણે એ પ્યોર ઘી લઈ લઈએ છીએ કે એની અંદર ભેળસેળ નથી આપણી દ્રષ્ટિ આવું છે પણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિ કે વૈજ્ઞાનિકોના મત મુજબ આ પ્યોર ઘી છે શુદ્ધ ઘી છે એને શુદ્ધ ઘી કહી શકાય નહીં કેમ એવું વૈજ્ઞાનિકે કીધું તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વાત કરી તો વૈજ્ઞાનિકની દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ તો દરેક વસ્તુઓ છે સાંભળજો દરેક વસ્તુઓ એ દૂધ હોય ઘી હોય કે કોઈ મરી મસાલા છે પાણી છે આ દરેક વસ્તુ દરેક દ્રવ્ય છે લેકિન દરેક વસ્તુ એ જુદા જુદા એ પદાર્થોના મિશ્રણ સ્વરૂપે હોય છે એટલે ભલે આપણને એમ લાગે કે શુદ્ધ ઘી છે પણ એ ખરેખર વૈજ્ઞાનિકોની દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિકો આને શુદ્ધ માનતા નથી પણ શું કેમ કે ઘી છે તો ઘીની અંદર એ જુદા જુદા પદાર્થોનું મિશ્રણ સ્વરૂપ હશે કે મિશ્રણ હશે કેટલા માટે વૈજ્ઞાનિકો શુદ્ધ શબ્દનો અર્થ શું કીધો કે વૈજ્ઞાનિકો એવું કીધું કે એક જ પ્રકાર એ કણોના બનેલા પદાર્થને એ શુદ્ધ પદાર્થ કહેવામાં આવે છે એક જ પ્રકારના કણોનો બનેલો ચલો એક દાખલા તરીકે ઉદાહરણ આપણે સામાન્ય દ્રષ્ટિથી આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે હું આપણે દૂધની વાત કરી આપણે દૂધ લેવા જઈએ તો પ્યોર મિલ્ક શુદ્ધ દૂધ છે પણ ખરેખર વૈજ્ઞાનિકનો દ્રષ્ટિએ આ દૂધ છે ને કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ આની અંદર દૂધ હોય તો દૂધની અંદર પણ જુદા જુદા પદાર્થોનું મિશ્રણ હશે દાખલા તરીકે એની અંદર પાણી હોય તો એ મિશ્રણ સ્વરૂપ એની અંદર પ્રોટીનનું પ્રમાણ હોય પછી એની અંદર ચરબી હશે તો આ મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે કેની અંદર તો કે દૂધની અંદર છે કે દૂધમાં પાણીનું પ્રમાણ પ્રોટીન છે ચરબી છે આવી વગેરે વસ્તુ કે વગેરે એ મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે જેથી આ દૂધને એ શુદ્ધ કહી શકાય નહીં ટૂંકમાં કહેવાનો અર્થ કે કોઈ માણસ છે મનુષ્ય છે આપણી દ્રષ્ટિએ આપણે આ વસ્તુ શુદ્ધ લાગતી હોય પણ ખરેખર વૈજ્ઞાનિકોની દ્રષ્ટિકોણથી એટલે કે વૈજ્ઞાનિકોના મત મુજબ કોઈ વસ્તુ છે કોઈ પદાર્થ છે
એની અંદર જુદા જુદા પદાર્થોનું મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે. ઉદાહરણ તરીકે કીધું કે દૂધની અંદર પણ પાણી છે, પ્રોટીન છે, ચરબી જોવા મળે છે મિશ્રણ સ્વરૂપે, જેથી આપણે દૂધને શુદ્ધ કહી શકીએ નહીં. આમ વૈજ્ઞાનિકોએ શુદ્ધ શબ્દનો અર્થ એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થો, દૂધની અંદર જુદા જુદા કણો કે પ્રોટીન સ્વરૂપે, ચરબી સ્વરૂપે, જેથી આપણે દૂધને શુદ્ધ કહી શકીએ નહીં. શુદ્ધ પદાર્થ છે એની આપણે ગુણધર્મની વાત કરી, એની લાક્ષણિકતા શું છે, તો એક જ કીધું કે કોઈ દ્રવ્ય છે, સાંભળજો, એ દૂધ હોય એટલે વસ્તુની વાત છે, દૂધ હોય, ઘી હોય, કોઈ મરી મસાલા છે, પાણી છે, એ દ્રવ્યોમાં રહેલા દરેક કણો, આ ચોક છે તો ચોકના નાના નાના કણો, સામાન્ય રીતે જાણજો ચોક છે તો ચોકની અંદર આપણે નાનો ભૂકો કરી તો નાના નાના કણો હોય, મીઠું છે, ખાંડ છે, દરેક વસ્તુ એના નાના નાના કણો, એ દ્રવ્યોમાં આ ચોક એટલે દ્રવ્ય, એમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો એ પણ કેવા હોય છે, સમાન હોય છે. યાદ રાખજો, આ પદાર્થ છે, વસ્તુ ગમે તે હોય, ઘી છે, દૂધ છે, એની અંદર રહેલા કણ એના ગુણધર્મ કેવા હોય, દરેકના સમાન જોવા મળે છે, જેને આપણે શુદ્ધ પદાર્થ કહી શકીએ છીએ. એવી જ રીતે તે દ્રવ્ય છે એટલે કે તે વસ્તુ છે, એ એક જ પ્રકારના એ કણોના બનેલા હોય છે, જ્યારે આપણે કહી શકીએ છીએ કે આ પદાર્થ કેવો છે, શુદ્ધ પદાર્થ છે. ચલો આપણે વાત કરી પ્રસ્તાવના વિશે. હવે આપણે જે વાત કરી કે શુદ્ધ પદાર્થ કે એની અંદર પણ બીજા પદાર્થોનું મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે, તો હવે મિશ્રણ સ્વરૂપે વાત કરી, તો મિશ્રણ સ્વરૂપે મિશ્રણ કહેવાય કેમ, કે મિશ્રણ છે શું, તો સામાન્ય રીતે વાત કરી તો એક અથવા એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વો અથવા શુદ્ધ સંયોજનો એ ભેગા થઈને જે પદાર્થ બનાવે છે. દાખલા તરીકે દૂધ છે, ઉદાહરણ પૂછ્યું છે કે દૂધ હોય તો દૂધની અંદર પાણી, પ્રોટીન, ચરબી છે, આવી જ રીતે દરેક વસ્તુ જોઈ શકો છો, એની અંદર બીજા પદાર્થો મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે, એટલે કે બીજા પદાર્થો એની સાથે સંયોજાય જોડાયેલા હોય છે, જેથી એને આપણે મિશ્રણ કહીએ છીએ. ફરીથી વ્યાખ્યા, એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વો, દૂધ એની અંદર પાણી, પ્રોટીન ને ચરબી, શુદ્ધ તત્વો અથવા સંયોજનો, સંયોજન એટલે ભેગા જોડાયેલા હોય, બનેલા પદાર્થને મિશ્રણ કહેવામાં આવે છે. ચલો સામાન્ય રીતે કહીએ તો મિશ્રણ છે ને, આ મિશ્રણ એ મિશ્રણની અંદર રહેલા પદાર્થો છે એને ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાતા નથી. ચલો એટલે શું ભૌતિક પ્રક્રમ એટલે પ્રોસેસ, એક પ્રકારનું સામાન્ય રીતે તમે જાણો છો કે આપણે ઘરે ઘઉં હોય એની અંદર નાના નાના એક પથ્થર હોય, નાના નાના પથ્થર હોય છે, તો એને તમે શું કરો છો, વીણીને દૂર કરો છો, કરો છો, તો આ એક પ્રકારનો ભૌતિક પ્રક્રમ થયો, પ્રોસેસ થઈ એક પ્રકારનો, એ છે, એટલે અલગ પાડવું, છૂટું પાડવું. પાણી એની અંદર રહેતી હોય તો પાણીને રહેતી અલગ કરવું, શું કરશો, કરી શકો કે પાણીને રહેતી છે કાગળ લઈ શકો છો, એની અંદર પાણી એ નાખશો તો પાણી નીચે ના ભાગના બીકરમાં અને ઉપર રહેતી રહી જશે, આમ અલગ કરી શકાય છે. મીઠું અને પાણી છે, બાષ્પીભવનની ક્રિયા દ્વારા અલગ કરી શકી છે, તો આ ભૌતિક પ્રકરણથી કે પ્રોસેસ થઈ, તો એના દ્વારા એ દરેક પદાર્થોને જુદા પાડી શકાતા નથી. ચલો એક ઉદાહરણ તરીકે વાત કરી, ઉદાહરણ તરીકે કે મીઠું છે એટલે કે મીઠાને પાણીમાં ઓગાળતા, મીઠા અને પાણીનું મિશ્રણ છે, તો એ મીઠું અને પાણી મિક્સ થઈ ગયું, મીઠું આખું પાણીની અંદર સંપૂર્ણ રીતે દ્રાવ્ય થયું. હવે તમે મીઠું અને પાણી અલગ કરવું કઈ રીતના કરી શકો, આપણે જાણીએ છીએ દરિયાની અંદર પગરિયા હોય છે,
પાણીનો બાષ્પીભવન થઈને જરૂર મીઠું આ મતલબ કરી શકે છે કે બાષ્પીભવનની ક્રિયા દ્વારા મીઠું અને પાણીને અલગ કરી શકે છે પરંતુ મીઠું એક પદાર્થ થયો તો મીઠું એટલે આપણે જાણીએ છીએ NaCl સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર છે તો હવે મીઠાની અંદર રહેલા સોડિયમ અને ક્લોરીનના અણુઓને તમે અલગ કરી શકશો નહીં એટલા માટે કીધું છે કે ભૌતિક પ્રક્રમ દ્વારા આ એક ઉદાહરણ કે મીઠું અને પાણીને તમે બાષ્પીભવનની ક્રિયા દ્વારા કે મીઠું અને પાણી અલગ કર્યું પરંતુ મીઠું પણ એક પદાર્થ છે કે જેની અંદર રહેલા તત્વો એટલે કે સોડિયમ અને ક્લોરીનને તમે અલગ કરી શકશો નહીં આ રેડી ચલો આ વાત કરીએ આપણે મિશ્રણ વિશે મિશ્રણ કહેવાય કેને કે મિશ્રણમાં રહેલા દરેક તત્વ અથવા દરેક પદાર્થ છે એને ભૌતિક પ્રક્રમ એટલે કે આ પ્રોસેસ દ્વારા અલગ કરી શકાતા નથી ચલો એક નાનકડી પ્રવૃત્તિ જોઈ એક પ્રવૃત્તિ આવી છે કે પ્રવૃત્તિની અંદર આપણે ચાર જૂથ પાડવાના છે ચાર જૂથ અને ગ્રુપ પાડવાના છે અલગ અલગ ગ્રુપ પાડ્યા છે દાખલા તરીકે ક્લાસરૂમની અંદર હોય તો ક્લાસરૂમમાં ચાર જૂથ ગ્રુપ પાડ્યા છે પહેલું જૂથ છે એની પાસે આપણે કોઈ વસ્તુ રાખશું વસ્તુની અંદર એની અંદર આપણે 50 એમએમ પાણી પ્લસ એક ચમચી CuSO4 એટલે કોપર સલ્ફેટ કહેવાય જે આગળ ભણશું તમારે અત્યારે સૂત્ર યાદ રાખવાની જરૂરિયાત યાદ રહી જાય તો સારું છે કોપર સલ્ફેટ છે એનું સૂત્ર CuSO4 જ શા માટે કે આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું આ કોપર સલ્ફેટ એના કણો એટલે એક ચમચી કોપર સલ્ફેટ કે જે પાણીની અંદર આ રીતના આ બીકરની અંદર આ 50 એમએલ પાણી લીધું હવે ઉપરથી એક ચમચી શું નાખ્યું કોપર સલ્ફેટ જો પાણીની અંદર મીઠું નાખો સંપૂર્ણ જે ઓગળી જશે ને એવી જ રીતે પાણીની અંદર કોપર સલ્ફેટના કણો એ પણ શું થઈ જશે દ્રાવ્ય થઈ જશે એવી જ રીતના બીજા જૂથ પાસે 50 એમએલ પાણી ભરેલું એક બીકર હવે ઈ બીકરની અંદર આપણે 2 ચમચી કોપર સલ્ફેટ નાખશું એટલે આ રીતના જ કે આ બીજું બીકર છે એની અંદર આ પાણી ભરેલું હતું એટલું જ પાણી 50 એમએલ પણ એની અંદર કોપર સલ્ફેટના દ્રાવણનું પ્રમાણ કેવું રાખશું વધુ પ્રમાણમાં રાખશું એટલે આપણે આ એ જૂથ પાસે આ બી જૂથ પાસે કરાવેલી પ્રવૃત્તિ પછી સી જૂથ છે એની પાસે આપણે સૌથી પહેલા એક થોડું કેવું કે એમેનો ફોર ચલો આનું નામ થશે આની જેમ જ પદાર્થ છે કેમેનો ફોર જેનું નામ થશે પોટેશિયમ પરમેંગેનેટ અથવા મીઠું પણ લઈ શકો સોડિયમ ક્લોરાઇડ મીઠું હવે એની અંદર આ કોપર સલ્ફેટ નાખશું પહેલા થોડી માત્રામાં નાખશું પછી એવી જ રીતના ચોથા જૂથ પાસે એટલે ડી નંબર એની પાસે KMnO4 અને સોડિયમ ક્લોરાઇડ પ્લસ CuSO4 કોપર સલ્ફેટ એ થોડી વધુ માત્રામાં નાખશું એટલે વધુ એટલે આવું જ થશે સી આ બીકર ડી નંબરનું બીકર આ બે ઘન સ્વરૂપમાં છે આ KMnO4 ઉપરના ભાગે એવી જ રીતે આ KMnO4 અને વધુ જથ્થામાં આપણે શું નાખશું કોપર સલ્ફેટ ચલો તો આની અંદર તમે જોઈ શકો છો આ ચારે ચાર એટલે કે આ પ્રવૃત્તિની અંદર આપણે ચાર જૂથ પાડ્યા હતા જેની અંદર પહેલો અને બીજો તમે જોઈ શકો કોપર સલ્ફેટ એકમાં એક ચમચી હતું એકમાં બે ચમચી હતું પણ બેની અંદર સંપૂર્ણ રીતે એક કોપર સલ્ફેટ ઓગળી ગઈ જેમ આપણે પાણીની અંદર મીઠું એક ચમચી નાખો બીજાની અંદર બે ચમચી નાખો તો બે સંપૂર્ણ રીતે ઓગળી જશે તમે જોતા એમ નહીં કહી શકો કે માં એક ચમચી નાખેલી હતી ને કે માં બે ચમચી એટલે બે સંપૂર્ણ રીતે શું થઈ ગયું ઓગળી ગયું અને આપણે એમ કહી શકીએ કે એ નંબર અને બી નંબર એટલે કે
પહેલી અને બીજા વર્ગની એટલે કે બે જૂથમાં જે કરેલી પ્રવૃત્તિ આ દ્રાવણમાં આ ઘટક કણો છે ઘટક કણો એટલે આ એક કોપર સલ્ફેટ હતું એના ઘટક કણો પાણીની અંદર સંપૂર્ણ રીતે દ્રાવી થઈ ગયા એટલે એક સમાન રીતે જેથી આવા દ્રાવણને સમાન દ્રાવણ અથવા આવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે ચલો અહીં જોઈ શકો મિશ્રણ એમાં એક પ્રકાર સમાંગ મિશ્રણ એક સમાન રીતે જે મિશ્રણમાં આ મિશ્રણ તેમાં રહેલા ઘટક કણો પાણીની અંદર આપણે શું નાખ્યું કોપર સલ્ફેટ જે મીઠાના કણો હોય પાણીની અંદર મીઠું નાખો એ જ ઉદાહરણ મીઠાના કણો સંપૂર્ણ રીતે એની સંરચના એક સમાન હોય છે તેવા મિશ્રણને એક સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે તો આ બે સમાંગ મિશ્રણ એવી જ રીતે સી અને ડી જોઈ શકો બે ઘન સ્વરૂપમાં છે જેમ આપણે મીઠું અને રેતી ભેગી કરો તો મીઠું અને રેતી બે ભેગી થઈ ગઈ દ્રાવ્ય થઈ ગઈ તો થાય કે મીઠાના પાણીની જેમ બે છૂટી રહી એ છે ને એટલે સી અને ડી છે જે બેના ઘટકો છૂટા રહી છે એક સમાન જોવા મળતા નથી જેથી આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે વ્યાખ્યા જે મિશ્રણમાં આ મિશ્રણ આપણે બે પદાર્થોનું મિશ્રણ કર્યું જે મિશ્રણમાં તેમાં રહેલા ઘટકણોની ઘટકણો આ કણો એની સંરચના એક સમાન ન હોય એક સરખી ન હોય તેવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે સમાન મિશ્રણ વિસમાન મિશ્રણ મિશ્રણની વ્યાખ્યા મિશ્રણના બે પ્રકાર છે એકને સમાન મિશ્રણ અને એકને વિસમાન મિશ્રણ કહેવામાં આવે છે ચલો સમાન એટલે એક સમાન રીતે એની સંરચના જોવા મળતી હોય ચલો બીજા ઉદાહરણ આપી સામાન્ય રીતે સમાન મિશ્રણના ચલો બધાને યાદ છે ઉદાહરણ આપી મીઠું અને પાણી આવશે ઉદાહરણ કે કોઈ એક બીકર હોય અથવા ગ્લાસની અંદર તમે પાણી હોય તો પાણીની અંદર તમે મીઠું નાખી દો પછી તમે હલાવો હલાવશો તો સંપૂર્ણ રીતે થોડાક સમયમાં મીઠું ઓગળી જશે તો મીઠું અને પાણીનું મિશ્રણ એટલે એક સમાન રીતે સંરચના જોવા મળશે પછી તમને એમ નહીં લાગે બહારથી જોતા કે એની અંદર મીઠું નાખેલું છે લાગશે તો એક સમાન સંરચના જોવા મળે છે જેથી આવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે ચલો બીજું ઉદાહરણ ખાંડ છે ખાંડ અને પાણીનું મિશ્રણ છે આ પણ એક પ્રકારનું સમાન મિશ્રણ થશે ચલો એ જ રીતના વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન વાયુ પ્લસ નાઇટ્રોજન વાયુ આપણે જાણીએ છીએ કયા સ્વરૂપે મિશ્રણ હોય હવા સ્વરૂપે વાતાવરણની અંદર જુદા જુદા વાયુ છે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોજન તમને એ કઈ લાગે છૂટા ઓક્સિજન આયા છે નાઇટ્રોજન આયા છે કાર્બન ડાયોક્સાઇડ નથી એ હવા સ્વરૂપે મિશ્રણ સ્વરૂપે છે પણ છે એટલે કે ઓક્સિજન અને નાઇટ્રોજન આપણે એક પ્રકારનું સમાન મિશ્રણ છે એવી જ રીતે ઘન સ્વરૂપની વાત કરું તો ઝીંક ધાતુ અને કોપર ધાતુ તાંબુ ઝીંક અને જસત કહેવાય કોપર એટલે તાંબુ કહેવાય આ બે ધાતુનું મિશ્રણ છે ને એ પિત્તળ સ્વરૂપે હોય ક્યાં સ્વરૂપે પિત્તળ જાણો છો પિત્તળ એક મિશ્ર ધાતુ થઈ આ બે ધાતુ મિક્સ કરતા આવી મિશ્ર તમે છો બીજું ઉદાહરણ તમારી પાસે સ્કેલ છે તો સ્કેલ અથવા બ્લેડ છે ચાકુ હોય તો એ બધી સ્ટેનલેસ સ્ટીલ હોય તો એમાં એક ધાતુ હોય બે થી ત્રણ ધાતુનું મિશ્રણ સ્વરૂપ હવે તમારે એમાં ધાતુ છૂટી પાડી શકશો ને તમને એમાં કંઈ લોખંડ ક્રોમિયમ નિકલ આવી ધાતુ અલગ દેખાતી નથી જેથી આવા મિશ્રણને કેવા મિશ્રણ કહેવાય સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે ચલો એ જ રીતના વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ ચલો સાવ સેલું ઉદાહરણ પહેલા કીધું કે તેલ અને પાણી આમ છે આ એક બીકર લ્યો તો બીકરની અંદર પાણી ભરો હવે ઉપરથી તેલ નાખો તો તેલ શું થશે આ ઉપરના ભાગે અલગ કરતું હોય એવું લાગશે તો આ બે મિક્સ ન થયા બે એટલે કે બે પદાર્થોનું મિશ્રણ તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે તેલ પ્લસ પાણી આ એક ઉદાહરણ એના સિવાય બીજા હોય તો દાખલા તરીકે મીઠું છે અને રેતી મીઠું રેતી બે મિક્સ કરો
તો બે ભેગા નહીં થઈએ એ છૂટા રહેશે પછી જ રીતના જુદા જુદા ઉદાહરણ દાખલા તરીકે મીઠું છે અને લવણ છે હશે ચલો આવા કેટલાય ઉદાહરણ તો એક રીતના જે એકબીજા સાથે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય એને સમાન મિશ્રણ કહેવાય અને દ્રાવ્ય ન થઈ જાય છૂટા રહે અને અલગ પાડી શકે એવા મિશ્રણને વિસમાન મિશ્રણ કહેવામાં આવે છે ચલો આજે આપણે વાત કરી કે શુદ્ધ પદાર્થ કેને કહેવામાં આવે છે અને પછી મિશ્રણ કેને કહેશું અને મિશ્રણના બે પ્રકાર સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ ધન્યવાદ